हेलो, गुड मॉर्निंग स्टूडेंट्स, वेलकम बीकॉम सेमेस्टर टू। नमस्ते, श्री शिवशा कॉलेज ऑफ कॉमर्स मैनेजमेंट कंप्यूटर एजुकेशन, मैनेज बाय जैन सिटीजन एजुकेशन सोसाइटी। बीकॉम सेमेस्टर टू एज ए रेफरेंस बुक वी आर यूजिंग बी एस शाह प्रकाशन अकाउंटिंग टू। फोर यूनिट अपना सिलेबस में है, लास्ट अपने फोर्थ यूनिट कम्प्लीट कर्यु छे। लास्ट सेशन में ऑपरेटिंग एंड फाइनेंशियल ड्यूरेज, एना पछीना सेशन में आपणे स्टार्ट कर्यु छे वोएज अकाउंटिंग यूनिट नंबर 3। सब इज यूनिट्स छे। प्लीज स्टूडेंट फूल वीडियो जोजो, काई पण डाउट होय तो कॉलेज टाइमिंग दरमियान 9 to 12 में मैसेज करीने पूछी सको छो। इजी यूनिट छे, प्लीज स्टूडेंट फूल वीडियो जोजो। वोएज अकाउंटिंग यूनिट नंबर 3, लास्ट सेशन में आपणे एनो इंट्रोडक्शन जोयुं छे। वोएजना एक्सपेन्स कया छे अने वोएजनी इनकम शुं छे आपणे लास्ट सेशन में डिस्कस करेलुं छे। आजे आपणे स्टार्ट करवा जई रह्या छीए प्रेक्टिकल सम। पेज नंबर नवी बुक में 202, पेज नंबर 202 नवी बुक में बीएसआ प्रकाशन सम नंबर 30। फर्स्ट अमाउंट तमारी पासे बुक ओपन राखजो के अमाउंट शू कहवा मांगे छे, एना पछी आपणे आंसर तरफ आगळ जईए। फर्स्ट अमाउंट समझिए के अमाउंट शू कहवा मांगे छे। प्रशांत कमेंस अ वोएज ऑन 1/4/13 फ्रॉम मुंबई टू लंडन। प्रशांत छे एनो वोएज पीरियड स्टार्ट थाय छे 1/4/13 थी। वोएज लई जाय छे, गुड्स लई जाय छे मुंबई टू लंडन। मुंबई टू लंडन એટલે મુંબઈથી લંડન, એ આઉટવર્ડ ટ્રીપ કહેવાય છે એન્ડ બેક, અને એ વોયેજ શિપ પાછું આવે છે એટલે ઇનવર્ડ ટ્રીપ કહેવાશે। ઇનવર્ડ ટ્રીપમાં શું કહેવાશે? લંડન ટુ મુંબઈ। આઉટવર્ડ ટ્રીપ શું થશે? મુંબઈ ટુ લંડન, અને ઇનવર્ડ ટ્રીપ થશે લંડન ટુ મુંબઈ। વોયેજનો પીરિયડ એને કીધો છે 1/4/13, 1/4/2013 સ્ટાર્ટ થાય છે। The voyage was completed on 31/5/2013. 31/5 voyage નો પીરિયડ કમ્પ્લીટ થાય છે। ફર્સ્ટ કેટલા ટાઈમ પીરિયડ માટે બનાવવાનું છે એ તમારે કન્સિડર કરવું અને કેલ્ક્યુલેટ કરવું કમ્પલસરી છે। ફર્સ્ટ કીધું છે અને 1/4/13 સ્ટાર્ટ થાય છે અને 31/5/13 કમ્પ્લીટ થાય છે। 1/4/13 થી 31/5/13 કેટલા મંથ થાય છે? 4ની ફર્સ્ટ ડેટ આપી છે એટલા માટે 4 કમ્પ્લીટ ગણાશે, અને 5ની 31st આપી છે એટલે 5th પણ કમ્પ્લીટ ગણાશે। બે મંથના વોયેજ પીરિયડ માટે આપણે શિપના એક્સપેન્સ અને ઇન્કમ ફાઇન્ડ કરવાના છે। ફર્સ્ટ માઇન્ડમાં ક્લિયર થઈ ગયું કે આપણે બે મંથ માટે વોયેજ એકાઉન્ટ પ્રિપેર કરવાનું છે, તો આપણે હેડિંગ મારીએ છીએ વોયેજ એકાઉન્ટ ઓફ, જેનું નામ આપ્યું હોય તે શું નામ આપ્યું છે સમમાં? પ્રશાંત। તો આપણે લખીએ છીએ વોયેજ એકાઉન્ટ ઓફ પ્રશાંત ફ્રોમ, કઈ તારીખથી એણે કીધું છે? 1/4/2013 ટુ 31/5/2013 ફોર 2 મંથ, બે મંથ માટે કીધું છે તો આપણે લખીએ છીએ ફોર 2 મંથ, જેટલા મંથ માટે કીધું હોય એટલા માટે। વોયેજ એકાઉન્ટ છે કે દરેક સમમાં સિમિલર એક જ એકાઉન્ટ બનાવવાનું છે, બીજા કોઈ પણ એકાઉન્ટ આ ચેપ્ટરમાં બનાવવાના નથી। વોયેજ એકાઉન્ટનું ફોર્મેટ છે પર્ટિક્યુલર અમાઉન્ટ, પર્ટિક્યુલર અમાઉન્ટ, ડેબિટ ક્રેડિટ, લેફ્ટ હેન્ડ સાઈડ ડેબિટ, રાઇટ હેન્ડ સાઈડ ક્રેડિટ। દરેક સમમાં આ જ રીતે તમારે વોયેજ એકાઉન્ટ બનાવવાનું છે અને હેડિંગ પણ આ જ રીતે લખવાનું છે। વોયેજ એકાઉન્ટ ઓફ, જેનું નામ હોય તે ક્યાંથી સ્ટાર્ટ થાય છે અને ક્યાંથી કમ્પ્લીટ થાય છે, એટલા મંથ કે ડેઝ, આ તો ફર્સ્ટ ડેટ આપી છે સ્ટુડન્ટ, પહેલી ડેટ આપી છે એટલે આપણે મંથ કેલ્ક્યુલેટ કર્યા, ફર્સ્ટ અને 31 એટલે લાસ્ટ અને ફર્સ્ટ ડેટ આપી છે એટલા માટે આપણે મંથ કેલ્ક્યુલેટ કર્યા। એના પછી અમુક એવા સમ હશે કે જેમાં તમને વચ્ચેની ડેટ આપી હશે 15, 17, 22, તો આપણે શું કરવાનું? કેલ્ક્યુલેટ ડેઝ કેલ્ક્યુલેટ કરવાના કે કેટલા દિવસ માટે આપણે વોયેજ એકાઉન્ટ બનાવવાનું છે, તો અહીંયા લખવાનું 4/29 અથવા 4/73, જેટલા મંથ જેટલા દિવસનું બને એટલા દિવસનું લખવાનું, મંથ લખવાના નહીં। ફોર્મેટ સેમ, પર્ટિક્યુલર અમાઉન્ટ, પર્ટિક્યુલર અમાઉન્ટ, ડેબિટ ક્રેડિટ।
प्रिपेर वोएज एकाउंट फ्रॉम द फॉलोइंग पर्टिक्युलर्स इन्फॉर्मेशन एने आपने आपी दीधी है। एना पछी एने एक्सेसमेंट आप्यु छे द लाइफ ऑफ शिप इज 10 years लाइफ छे शिपनी केटला वर्ष सुधी टकी सकवानुं छे 10 वर्ष सुधी। एड्रेस कमीशन इज 3% बोथ आउटवर्ड एंड इनवर्ड। एड्रेस कमीशन छे ई आउटवर्ड उपर 3% आपे छे अने इनवर्ड उपर पण 3% आपे छे। पॉइंट नंबर 3 शिप इन्श्योरन्स इयरली 1.5% शिप इन्श्योरन्स कैलक्युलेट करे छे इयरली एटले वार्षिक। એના પછી કીધું છે ફ્રેટ ઇન્સ્યોરન્સ 1/4% 1/4% ફ્રેટ ઇન્સ્યોરન્સ કેલ્ક્યુલેટ કરે છે। કોલ ક્લોઝિંગ સ્ટોક ઓફ ₹20 અને ક્લોઝિંગ સ્ટોક કોલનો આપ્યો છે 20,000। પ્રાઇમેજ 9% અને પ્રાઇમેજ એ કેલ્ક્યુલેટ કરે છે 9%। આટલી ઇન્ફોર્મેશન આપણને પ્રોવાઈડ કરેલી છે। કોઈપણ સમ તમે જ્યારે સ્ટાર્ટ કરો છો સ્ટુડન્ટ ત્યારે ફર્સ્ટ તમારે કેલ્ક્યુલેટ કરવાનું વર્કિંગ નોટ અને વર્કિંગ નોટમાં પહેલી વર્કિંગ નોટ તમારે કરવાની રહેશે ફ્રેટ। તમે ફ્રેટ ફાઇન્ડ કરશો એના પછી જ તે તમને બધા આન્સર મળશે। ફ્રેટ ફાઇન્ડ નહીં કરો ત્યાં સુધી તમને કોઈ પણ નીચે એડિશનલ ઇન્ફોર્મેશન આપી છે એના આન્સર તમને મળશે નહીં। દરેક વસ્તુમાં ફર્સ્ટ તમારે દરેક સમમાં ફર્સ્ટ ફ્રેટ ફાઇન્ડ કરવાનું છે। હવે આપણે ફ્રેટ ફાઇન્ડ કરવા માટેના દરેક સમમાં અલગ અલગ ટોપિક આપેલા હશે। ફ્રેટ માટે તમને આપ્યો છે ટોપિક નંબર જોબ ટેબલ આપ્યું છે ટેબલમાં કીધું છે બ્રોકરેજ આઉટવર્ડ ઉપર 2% આપે છે ત્યારે બ્રોકરેજની અમાઉન્ટ કેટલી આપી છે તમને 10,000। આઉટવર્ડ બ્રોકરેજ 2% એ કેટલું બ્રોકરેજ આપે છે 10,000 અને બ્રોકરેજ ઇનવર્ડ એ 1% ઓન ફ્રેટ બ્રોકરેજ ઓન ફ્રેટ એક્સેપ્ટ પ્રાઇમેજ એમાં પ્રાઇમેજ એમાં ઇન્ક્લુડ નથી ખાલી ફ્રેટ ઉપર જ છે। ઇનવર્ડ ઉપર બ્રોકરેજ આપે છે 1% અને ત્યારે બ્રોકરેજ છે 5,000। હવે આપણે ફર્સ્ટ ટેબલ ડ્રો કરી નાખવાનું પર્ટિક્યુલર અમાઉન્ટ વોયેજ એકાઉન્ટ ડ્રો થઈ ગયું છે। એમાં ડ્રો કર્યા પછી નીચે તમારે વર્કિંગ નોટ લખવાની છે। વર્કિંગ નોટ નંબર ફર્સ્ટ આપણે વર્કિંગ નોટ કરવાની છે ફ્રેટ આઉટવર્ડ। હવે તમારી પાસે પર્સન્ટેજ અવેલેબલ છે કે આઉટવર્ડ ફ્રેટ ઉપર બ્રોકરેજ આપે છે 2% અને ત્યારે બ્રોકરેજ કેલ્ક્યુલેશન કરીને ટોટલ અમાઉન્ટ તમને આપી દીધી છે 10,000। તો આપણે લખી શકીએ બ્રોકરેજ જ્યારે 2 છે ત્યારે ફ્રેટ કેટલું આપે છે એ આવી રીતે ત્રિરાશિ મૂકવાની છે। વર્કિંગ નોટ ફર્સ્ટ ફ્રેટ આઉટવર્ડ બ્રોકરેજ અને ફ્રેટ। હવે સામેના પેજ ઉપર જુઓ સ્ટુડન્ટ્સ જ્યારે 2% બ્રોકરેજ છે ત્યારે ફ્રેટ આપે છે 10,000। તો પર્સન્ટેજ ઓલવેઝ કેટલામાં નીકળે છે 100માં 2% એ ફ્રેટ 10,000 તો પર્સન્ટેજ ઓલવેઝ કેટલામાં હોય છે 100 એ તો 100 એ હાઉ મેની તો શું થશે 100 ક્રોસ મલ્ટીપ્લાય કરવાનો 100 × 10,000/2 એટલે આવે છે 5,00,000। 5,00,000 તમને શું મળ્યું ફ્રેટ મળ્યું બ્રોકરેજ અને ફ્રેટ। બ્રોકરેજ જ્યારે 2% છે ત્યારે ફ્રેટ આપે છે 10,000 એટલે આપણે ત્રિરાશિ મૂકી 2% × 2 = 10,000। તો ટોટલ આપણે આઉટવર્ડ ફ્રેટ ફાઇન્ડ કરવાનું છે 2% છે તો પર્સન્ટેજ ઓલવેઝ કેટલામાં નીકળે છે 100 તો 100 × 100 કેટલા 100 × 10,000/2 એટલે આવે છે 5,00,000। તમને આઉટવર્ડ ફ્રેટ મળી જાય છે। લાસ્ટ પોઈન્ટ તમને કીધો છે કોઈ પણ સમ તમે કેલ્ક્યુલેટ કરતા હોય તો ફર્સ્ટ તમે ફ્રેટ ફાઇન્ડ કરો છો બંને અલગ અલગ ફાઇન્ડ કરવાનું આઉટવર્ડ અને ઇનવર્ડ। આ તમને આઉટવર્ડ ફ્રેટ મળી ગયું છે 5,00,000। હવે એના ઉપરથી તમને પ્રાઇમેજ ફાઇન્ડ કરવાનું સેકન્ડ વર્કિંગ નોટ તમારે લઈ લેવાની એમાં એમાં આઉટવર્ડનું પ્રાઇમેજ પ્રાઇમેજના એને લાસ્ટ પોઈન્ટમાં પર્સન્ટેજ આપ્યા છે પોઈન્ટ નંબર 6માં 9% 9%। તો ફ્રેટ 5,00,000 એના 9% કરો છો 5,00,000 ના 9% 45,000 એટલે ટોટલ આવે છે 5,00,000
45,000 ફર્સ્ટ ક્લિયર 5,00,000 આઉટવર્ડ ફ્રેટ અને 45,000 આઉટવર્ડ પ્રાઇમેજ એટલે 5 + 45 એટલે કેટલા થશે 5,45,000 વર્કિંગ નોટ નંબર સેકન્ડ ફ્રેટ ઇનવર્ડ આ આપણે આઉટવર્ડ ફાઇન્ડ કર્યું મુંબઈ ટુ લંડનનું હવે આપણે ફાઇન્ડ કરીએ છીએ લંડન ટુ મુંબઈ એમાં પણ સેમ આવી જ રીતે બ્રોકરેજ અને ફ્રેટ બ્રોકરેજ જ્યારે 1 છે ત્યારે ફ્રેટ કેટલું છે 10 1% 10,000 તો 100 એ હાઉ મેની 1% 10,000 તો 100 એ હાઉ મેની સ્ટુડન્ટ ઇનવર્ડ ફ્રેટ અહીંયા સમજો બ્રોકરેજ જ્યારે 1 છે ત્યારે તમારું ફ્રેટ કેટલું આપે છે ઇનવર્ડ 5,000 અહીંયા મિસ્ટેક હતી કરેક્શન કરજો પ્લીઝ બ્રોકરેજ 1% બુકમાં કીધું છે જુઓ બ્રોકરેજ 1% ફ્રેટ આપે છે 5,000 તો આપણે લખીએ છીએ ફ્રેટ 5,000 તો પર્સન્ટેજ ઓલવેઝ 100માં તો 100 એ હાઉ મેની 100 × 5,000 / 1 તો તમને મળે છે 5,00,000 5,00,000 તમને શું મળ્યું ઇનવર્ડ ફ્રેટ રિટર્ન આવે છે ત્યારનું ફ્રેટ ભાડું ઇન્કમ હવે એમાં પણ શું કીધું છે કે પ્રાઇમેજ 9% બંને ઉપર 9% પ્રાઇમેજ કેલ્ક્યુલેટ કરવાનું તમને કીધું છે તો 5,00,000 તમે 9% કરો છો એટલે અમાઉન્ટ આવે છે 45,000 5,00,000 + 45,000 એટલે અમાઉન્ટ આવે છે ઇનવર્ડ ફ્રેટની પણ 5,45,000 આઉટવર્ડ ફ્રેટ 5,00,000 અને આઉટવર્ડ પ્રાઇમેજ 45,000 સિમિલર એવી જ રીતે ઇનવર્ડ ફ્રેટ 5,00,000 અને ઇનવર્ડ પ્રાઇમેજ 45,000 વર્કિંગ નોટ નંબર ફર્સ્ટ અને સેકન્ડ કમ્પ્લીટ થાય છે હવે એની એન્ટ્રી ક્યાં આપવાની છે એટલી આપણે જોઈ લઈએ ફર્સ્ટ ફ્રેટ અને પ્રાઇમેજ ઓલવેઝ ઇન્કમ કહેવાય છે વોયેજની એટલા માટે ઇન્કમ આવે છે ક્રેડિટ સાઇડ તો આપણે વોયેજ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ લખીએ છીએ બાય ફ્રેટ એમાં આપણે લખીએ છીએ OW મીન્સ આઉટવર્ડ અને IW મીન્સ ઇનવર્ડ 5,00,000 + 5,00,000 એટલે આઉટર આવે છે 10,00,000 સિમિલર એવી જ રીતે પ્રાઇમેજની એન્ટ્રી આપી દઈએ પ્રાઇમેજ આપણે ફાઇન્ડ કર્યું છે બંનેનું 9% તો આપણે એમાં પણ લખીએ છીએ આઉટવર્ડ અને ઇનવર્ડ OW IW 45,000 + 45,000 એટલે આઉટર કોલમ આવે છે 90,000 આપણે પ્રાઇમેજ અને ફ્રેટ બંને ઇન્કમ કહેવાય છે અને બંનેની એન્ટ્રી આપણે આપી દીધી છે વોયેજ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ જ્યાં સુધી આપણે વર્કિંગ નોટ કરી ત્યાં સુધી આપણે એની એન્ટ્રી પણ આપી દીધી છે અહીં સુધી કમ્પ્લીટ થઈ ગયું છે એના પછી સેકન્ડ વર્કિંગ નોટ આપણે કરવાની છે જે પ્રમાણે બુકમાં એડિશનલ ઇન્ફોર્મેશનમાં કીધું હોય એ પ્રમાણે તમારે વર્કિંગ નોટ કરતા જવાનું છે એમાં કીધું છે તમને ઇન્સ્યોરન્સ 0.25% ફ્રેટ ઇન્સ્યોરન્સ 1/4 મીન્સ 0.5 સો 0.25 તેના ઉપર આપણે ફ્રેટ ઇન્સ્યોરન્સ કેલ્ક્યુલેટ કરવાનો છે આઉટવર્ડ પ્લસ ઇનવર્ડ એમાં ફ્રેટ પ્લસ પ્રાઇમેજ ફ્રેટ કેટલું છે આઉટવર્ડનું 5,00,000 એનું પ્રાઇમેજ કેટલું છે 45 એટલે આઉટવર્ડ ટોટલ ફ્રેટ અને પ્રાઇમેજ કેટલું થયું 5,45 સિમિલર એવી જ રીતે ઇનવર્ડ ફ્રેટ 5,00,000 અને ઇનવર્ડ પ્રાઇમેજ 45,000 તો ટોટલ કેટલું થશે 5,45,000 તો આપણે શું કરીએ છીએ 5,45,000 + 5,45,000 એટલે આવે છે 10,90,000 10,90,000 એના ઉપર તમારે ફ્રેટ ઇન્સ્યોરન્સ કરવાનો છે 0.25% 10,90,000 0.25% તમે કરો છો એટલે આન્સર આવે છે 2,725 ફ્રેટ ઇન્સ્યોરન્સ જ્યારે કેલ્ક્યુલેટ કરો છો ત્યારે તમારે ઓલવેઝ ફ્રેટ પ્લસ પ્રાઇમેજ એડ કર્યા પછી જ તમારે ફ્રેટ ઇન્સ્યોરન્સ ફાઇન્ડ કરવાનો છે ઓનલી ફ્રેટ ઉપર ઇન્સ્યોરન્સ કેલ્ક્યુલેટ કરવા તો
नथी। फ्रेट प्लस प्राइमेज टोटल अमाउंट आवे 10,90,000 एना 0.25% एटले आवे छे 2725। एना पछी थर्ड पॉइंट आव्यो छे डेप्रिशिएशन। डेप्रिशिएशन ऑफ शिप बुकमां आव्यो छे, ब्रेकेटमां लख्यो छे स्ट्रेट लाइन मेथड, अने डेप्रिशिएशन कैलक्युलेट करीने આપી દીધો છે તમને 16,000। 16,000 તમને ડેપ્રિશિએશન આપી દીધો છે, તો આપણે બુક શિપની ઓરિજિનલ વેલ્યુ ફાઇન્ડ કરવાની છે। એણે કીધું છે કે 10 વર્ષ એની લાઈફ છે, એ 10 વર્ષ સુધી ચાલી શકે એમ છે, તો તમને ટોટલ ડેપ્રિશિએશન 16,000 આપી દીધો છે, તો ડિવાઈડ એને 10 વર્ષ સુધી કીધું છે, તો ડિવાઈડ નીચે તમે 10 લખો એટલે શિપની વેલ્યુ 1,60,000 હોય તો જ તમને અહીંયા 16,000 ડેપ્રિશિએશન મળે। એટલે શિપની વેલ્યુ કેટલી હશે? 1,60,000। કોસ્ટ માઇનસ સ્ક્રેપ ડિવાઈડ નંબર ઓફ ઇયર્સ, આ એની ફોર્મ્યુલા છે। સી માઇનસ એસ અપોન એન કરો એટલે તમને ફોર્મ્યુલા મળે છે। આ ફોર્મ્યુલાનો યુઝ આપણે કર્યો નથી, ડાયરેક્ટ આપણે અહીંયા સમજીએ। સી મીન્સ કોસ્ટ, સી આપણને આપ્યું નથી એટલે આપણે સી ફાઇન્ડ કર્યું 1,60,000। સ્ક્રેપ વેલ્યુ પણ આપી નથી। એસ મીન્સ સ્ક્રેપ વેલ્યુ અને અપોન એન, એન મીન્સ નંબર ઓફ ઇયર્સ, એ તમને આપી દીધા છે 10, અને અમને અમાઉન્ટ આપી દીધું છે તમને ડેપ્રિશિએશનનું બુકમાં 16,000। તો કોસ્ટ તમને મળી જાય છે 1,60,000। ડેપ્રિશિએશનની શિપની કોસ્ટ મળે છે 1,60,000 અને ડેપ્રિશિએશન 16,000। એના પછી નેક્સ્ટ શિપ ઇન્સ્યોરન્સ। શિપ ઇન્સ્યોરન્સ માટે પોઈન્ટ નંબર 3માં એણે કીધું છે 1.5%। શિપ ઇન્સ્યોરન્સ ઓલવેઝ શિપની કોસ્ટ ઉપર કેલ્ક્યુલેટ થાય છે, એટલા માટે આપણે શિપની કોસ્ટ ફાઇન્ડ કરી 1,60,000। શિપની કોસ્ટ ફાઇન્ડ કરવા માટે તમને 10 વર્ષ ચાલે એની ઇન્ફોર્મેશન બુકમાં આપી દીધી છે। 10 વર્ષ ચાલે ઇન્ફોર્મેશન તમને આપી છે, એના બેઝ ઉપરથી તમે શિપની ઓરિજિનલ કોસ્ટ ફાઇન્ડ કરી। શિપની ઓરિજિનલ કોસ્ટ આવે છે 1,60,000 મલ્ટીપ્લાય 1.5%। 1,60,000ના 1.5% કરો છો, 1,60,000ના 1.5% તમે કરો છો એટલે આન્સર આવે છે 2,400। આ તમને મળી ગયો શિપ ઇન્સ્યોરન્સ। હવે આપણે જે એન્ટ્રી આપવાની છે એ આપી દઈએ। ફર્સ્ટ આપણે સેકન્ડ વર્કિંગ નોટ કરી ફ્રેટ ઇન્સ્યોરન્સ 2725 આપણને મળી ગયું છે, તો આપણે ફ્રેટ ઇન્સ્યોરન્સ લખીએ છીએ। ફ્રેટનો તમે ઇન્સ્યોરન્સ કરો છો એ તમારા માટે વોયેજ માટે એક્સપેન્સ કહેવાય છે, એટલા માટે આવે છે વોયેજ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ 2, ફ્રેટ ઇન્સ્યોરન્સ 2725। 2725 જે આપણે ફાઇન્ડ કર્યું છે એ। સેકન્ડ ડેપ્રિશિએશન ઓન શિપ, એ આપણને બુકમાં આપી દીધું છે, એઝ ઇટ ઇઝ આપણે લખીએ છીએ 2 ડેપ્રિશિએશન ઓન શિપ 16,000। અને શિપ ઇન્સ્યોરન્સ તમને આપ્યો છે 2,400 આપણે જે વર્કિંગ નોટ કરી તે, એ પણ ડેપ્રિશિએશન ઓન શિપ। ડેપ્રિશિએશન મીન્સ ઘસારો, શિપનો ઉપરનો તમે જે ઘસારો ગણો છો એ વોયેજ એકાઉન્ટ માટે એક્સપેન્સ કહેવાય છે, એટલા માટે એ આવે છે ડેબિટ સાઇડ। શિપ ઇન્સ્યોરન્સ ઓફ શિપ, ઇન્સ્યોરન્સ ઓન શિપ, એ પણ આવે છે તમારે ડેબિટ સાઇડ। ઇન્સ્યોરન્સ ઓન શિપ, શિપનો તમે ઇન્સ્યોરન્સ લો છો એ પણ વોયેજ એકાઉન્ટનો એક્સપેન્સ કહેવાય છે, એટલા માટે એ પણ આવે છે ડેબિટ સાઇડ 2,400। આ જે આપણે વર્કિંગ નોટ ફાઇન્ડ કરી હતી એનો તમને આન્સર બધો મળી ગયો છે, અને એ આપણે એકાઉન્ટમાં એની એન્ટ્રી આપી દીધી છે। હવે જે અંદરથી અમાઉન્ટ બાકી છે સ્ટુડન્ટ, એની એન્ટ્રી આપતા જઈએ। ફર્સ્ટ આપ્યું છે ઓપનિંગ સ્ટોક ઓફ કોલ। કોલ માટે ઓલવેઝ આપણે એનું ફોર્મેટ જોયું છે, એ જ ફોર્મેટમાં આપણે લખવાનું છે। ફર્સ્ટ તમારે ડેબિટ સાઇડ લખવાનું છે 2 કોલ। કોલ મીન્સ કોલસો, ઓપનિંગ બેલેન્સ તમને બુકમાં આપી છે 18,000। ઓપનિંગ બેલેન્સ સામે તમે લખો છો 18,000 પ્લસ પરચેસ, બીજું પરચેસ કરતા હોય તો નીચે જોઈ લેવાનું, પરચેસ ઓલવેઝ એડ થશે। કોલ પરચેસ કરે છે, પોઈન્ટ નંબર અંદર આપ્યો છે એમાં, પોઈન્ટ નંબર 4માં લખ્યું છે કોલ પરચેસ 1,10,000। તો આપણે લખીએ છીએ 18,000 પ્લસ 1,10,000 માઇનસ ક્લોઝિંગ બેલેન્સ। ક્લોઝિંગ બેલેન્સ માટે તમને આપ્યું છે પોઈન્ટ નંબર 5 એડિશનલ ઇન્ફોર્મેશનમાં કીધું છે કોલ ક્લોઝિંગ સ્ટોક ઓફ રૂપીઝ 20,000।
तो आपणे ए 20,000 माइनस करीए छीए 18,000 प्लस 1,10,000 माइनस 20,000 1,10,000 प्लस 18,000 माइनस 20,000 એટલે અમાઉન્ટ તમને મળે છે 1,08,000 આઉટર કોલમ અહીંયા કોલનું ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ થાય છે કોલમાં ઓલવેઝ શું કરવાનું ઓપનિંગ પ્લસ પરચેસ માઇનસ ક્લોઝિંગ એના પછી કીધું છે કેપ્ટન સેલેરી કેપ્ટન સેલેરી આપ્યું છે ઇયરલી ઇયરલી આપી છે એટલે આખા વર્ષની આપી છે પણ આપણો વોયેજ પીરિયડ કેટલો છે બે મંથનો જ છે તો આપણે શું કરીએ છીએ કેપ્ટન સેલેરીમાં ટોટલ આપી છે 1,62,000 1,62,000 મલ્ટીપ્લાય 2 મંથ્સ આપણે કેટલા મંથની ફાઇન્ડ કરવાની છે 2 મંથની એટલે મલ્ટીપ્લાય 2 ડિવાઇડ 12 આખા વર્ષનો છે એટલે આપણે ડિવાઇડ કરીશું 12 એટલે આવે છે 27,000 કેપ્ટન સેલેરી એના પછી સેકન્ડ આપ્યું છે સેલિયર સેલેરી 50% કેપ્ટન સેલેરીના બ્રેકેટમાં કીધું છે તો આપણે સેલિયર કેપ્ટન સેલેરી આવી 27,000 એના તમે 50% કરો છો એટલે આવે છે 13,500 એની સામે આપણે લખીએ છીએ સેલિયર સેલેરી 13,500 13,500 એના પછી નેક્સ્ટ બ્રોકરેજ આપણે જે લખ્યું છે એઝ ઇટ ઇઝ આપણે બ્રોકરેજ લખીએ છીએ કોલ આવી ગયું છે કોલ પરચેસ લઈ લીધું બ્રોકરેજ આઉટવર્ડ આપ્યું છે 10,000 અને ઇનવર્ડ અહીં આપણે વર્કિંગ નોટમાં પણ યુઝ કર્યું અને અહીંયા પણ આપણે એનો યુઝ કરીએ છીએ તો આપણે બ્રોકરેજ લખીએ છીએ ટુ બ્રોકરેજ આઉટવર્ડ 10,000 અને ઇનવર્ડ 5,000 જે આપ્યું છે એઝ ઇટ ઇઝ 10,000 પ્લસ 5,000 એ તમારે અહીંયા એન્ટ્રી તો આપવાની જ છે વર્કિંગ નોટમાં યુઝ કર્યું એટલે અહીંયા એન્ટ્રી નહીં આપવાની એવું નહીં કરવાનું બ્રોકરેજ એક્સપેન્સ છે એટલે વોયેજ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ 10,000 આઉટવર્ડનો અને 5,000 ઇનવર્ડ એટલે ટોટલ 15,000 આઉટર એના પછી આપ્યું છે ડેપ્રિશિએશન આપણે લખી નાખ્યું છે વેજીસ ફોર લોડિંગ એન્ડ અનલોડિંગ એ આપણે લખીએ છીએ વેજીસ ડેબિટ સાઇડ વોયેજ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ વેજીસ જે આપ્યું છે એઝ ઇટ ઇઝ 23,574 તો આપણે એઝ ઇટ ઇઝ લખીએ છીએ વેજીસ 23,574 અને પછી લાસ્ટમાં આપ્યું છે પેસેજ મની ઇન્કમ કહેવાય છે એટલા માટે પેસેજ મની આપણે લખીએ છીએ ક્રેડિટ સાઇડ બાય પેસેજ મની એઝ ઇટ ઇઝ જેમ આપ્યું છે એમ જ તે 11,07,59 એના પછી હવે જોઈ લેવાની કે કોઈ ઇન્ફોર્મેશન બાકી રહેતી નથી ફર્સ્ટ ઇન્ફોર્મેશનમાં 10 વર્ષ હતા એના ઉપરથી આપણે ઓરિજિનલ કોસ્ટ ફાઇન્ડ કરીએ એટલે એ કમ્પ્લીટ સેકન્ડ ઇન્ફોર્મેશન આપ્યું છે એડ્રેસ કમિશન 3% બોથ આઉટવર્ડ અને ઇનવર્ડ એડ્રેસ કમિશન આપણે આપવાનું બાકી છે તો આપણે એડ્રેસ કમિશન લખીએ છીએ વોયેજ એકાઉન્ટનો એક્સપેન્સ છે એટલા માટે ડેબિટ સાઇડ ટુ એડ્રેસ કમિશન કેવી રીતે લખવાનું એ પણ આવી જ રીતે ઓ ડબલ્યુ મીન્સ આઉટવર્ડ અને આઈ ડબલ્યુ મીન્સ ઇનવર્ડ ટોટલ આપણે કેટલું છે 3% આપે છે એટલે આપણી પાસે આઉટવર્ડ ફ્રેટ છે 5,00,000 પ્લસ પ્રાઇમેજ આવ્યું 45,000 એટલે 5,45,000 એના ઉપર 3% એટલે આવે છે 16,350 એવી જ રીતે ઇનવર્ડ એડ્રેસ કમિશન એ પણ કેટલું હતું આઉટવર્ડ ફ્રેટ 5,00,000 અને સોરી ઇનવર્ડ ફ્રેટ 5,00,000 અને ઇનવર્ડ પ્રાઇમેજ 45,000 એટલે બંને થઈને 5,45 એના 3% એટલે આવે છે 16,350 16,350 + 16,350 એટલે આઉટર આવે છે 32,700 બધી ઇન્ફોર્મેશન આપણે આવી ગઈ છે કોઈ પણ ઇન્ફોર્મેશન હવે બાકી રહેતી નથી હવે આપણે ટોટલ કરવાનો છે ક્રેડિટ સાઇડનો ટોટલ આવે છે 11,01,759 એ જ ટોટલ આપણે મારીએ છીએ 11,01,759 ક્રેડિટ સાઇડ બંને બાજુ સિમિલર ટોટલ એમાંથી તમે આ ડેબિટ અમાઉન્ટ માઇનસ કરો છો એટલે નેટ પ્રોફિટ મળે છે 860,860 8,60,860 સ્ટુડન્ટ પ્લીઝ સ્ક્રીનશોટ લઈ લેજો આ સમય કમ્પ્લીટ થાય છે કોઈ પણ ડાઉટ હોય તો કોલેજ ટાઈમિંગ દરમિયાન 9 થી 12માં મેસેજ કરીને પૂછી શકો છો
इम्पोर्टंट सम छे यूनिवर्सिटी एग्जाम माटे, प्लीज फुल वीडियो जोजो। थैंक यू वेरी मच।